દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સરકાર દ્વારા યોજાયેલ મેગા જોબ ફેરમાં રોજગાર ઇચ્છુક ઉમેદવારોનો કંપનીના પ્રતિનિધિઓ દ્વારા ઇન્ટરવ્યુ લઈ નોકરી માટે કોલ લેટર આપવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ તથા ટેકનિકલ વિભાગના કમિશનર શ્રીમતી અવંતિકા સિંહની ઉપસ્થિતિમાં યોજાયેલ મેગા જોબ પ્લેસમેન્ટ કેમ્પમાં 41 કંપનીઓના અધિકારીઓ હાજર રહી ઉપસ્થિત 1362 જેટલા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા હતા, જેમાં અનેક ઉમેદવારોને તેમની લાયકાત મુજબ નોકરી માટેના કોલ લેટરો આપવામાં આવ્યા હતા. આજે દાહોદ ખાતે આપણે મેગા પ્લેસમેન્ટ કેમ્પ માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબે જેનું ઉદઘાટન કર્યું છે, એમાં કુલ 41 જેટલી કંપનીઝ જુદા જુદા જિલ્લાઓમાંથી, વડોદરા, ગોધરા, પંચમહાલ, હાલોલમાંથી પણ કંપનીઝ આવેલી છે, અને 1100 જેટલા 14 કોલેજીસના વિદ્યાર્થીઓ જે ફાઇનલ યરમાં ભણતા હોય એના માટે પ્લેસમેન્ટની પ્રક્રિયા આ કેમ્પ મારફતે આખો દિવસ ચાલવાની છે. એમાં દાહોદ જિલ્લા ખાતે અને અન્ય આપણે કુલ 23 જેટલા અન્ય જુદા જુદા જિલ્લાઓમાં આવા મેગા પ્લેસમેન્ટ કેમ્પ કરેલું, એનું ઉદઘાટન માનનીય મુખ્યમંત્રીશ્રીએ 28 જાન્યુઆરીએ આપણે ગુજરાત યુનિવર્સિટીથી ચાલુ કર્યું અને અત્યારે બધા જ જિલ્લાઓમાં લગભગ આ કેમ્પ ચાલી રહ્યા છે. એમાં આપણે કુલ 35,000 જેટલા આખા રાજ્યમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલું આ કેમ્પમાં, અને એમાંથી 15,000 જેટલાની શોર્ટલિસ્ટ પણ કરવામાં આવેલું છે, અને લગભગ 4,000 જેટલા બાળકોને સ્થળ ઉપરાંત જોબ ઓફર અને પસંદગી થયેલું છે. અને જે વિદ્યાર્થી અંતિમ વર્ષમાં ભણતા હોય એનો અભ્યાસ પૂર્ણ થાય એના પહેલાં જ એમનું જોબ સુનિશ્ચિત થઈ જાય એના માટે આ તમામ પ્રક્રિયા શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય સરકાર અને એમના નેતૃત્વમાં થઈ રહી છે, અને અમને આશા છે કે જે તમામ વિદ્યાર્થીઓ છે એનું ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી માટે આ એક પગલું રહેશે. આજે દાહોદ જિલ્લા ખાતે ઇજનેરી કોલેજની અંદર મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન અમારા ઉદ્યોગકારો, ઉચ્ચ શિક્ષણ વિભાગ એના માધ્યમથી કરવામાં આવ્યું. એ પ્રસંગે રાજ્ય સરકારમાંથી શિક્ષણ વિભાગના કમિશનર શ્રીમતી અવંતિકા સિંહજી, અમારા જિલ્લાના સમાહર્તા અને DDO શ્રી માન્ય પટેલજી, અમારા વાઇસ ચાન્સેલર માન્ય પંડ્યાજી અને 14 કોલેજના આચાર્યશ્રીઓ, પત્રકાર મિત્રો બધાની હાજરીની અંદર મારા ઉદ્યોગકારો અને કંપનીઓ 41 જેટલી અને અન્ય ઉદ્યોગકારો પણ ઉપસ્થિત છે. લગભગ 41 જેટલી કંપનીઓ છે અને લગભગ 1100 જેટલા દીકરા દીકરીઓને આ છેલ્લા વર્ષની અંદર જે અભ્યાસ કરે છે એ લોકોને પ્લેસમેન્ટ માટેના ઇન્ટરવ્યુ, એ લોકોની પસંદગી ઉદ્યોગકારો કરવાના છે, જેનાથી આ દાહોદ જિલ્લાની અંદર રોજગારીની નવી તકો ઊભી થાય, નોકરીની પણ તકે ઊભી થાય એના માટે અમારો રાજ્ય સરકારનો અભિગમ રહ્યો છે. રાજ્યના તમામ જિલ્લાની અંદર રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની અંદર આ કાર્યક્રમો ઉજવી રહ્યા છે. એના ભાગરૂપે દાહોદની અંદર અમે પહેલીવાર આ કાર્યક્રમ કરી રહ્યા છે, એની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર અમારા દીકરા દીકરીઓ પણ આવ્યા છે, ઉદ્યોગકારો પણ આવ્યા છે, કંપનીઓ પણ આવ્યા છે. એના વહીવટીતંત્ર અને શિક્ષણ જગતના માધ્યમથી આજે અમે કાર્યક્રમ કરી રહ્યા છે. ખૂબ સફળતાપૂર્વક આ કાર્યક્રમ આજે પૂર્ણ કરી રહ્યા છે. બાકી ઇન્ટરવ્યુની પ્રક્રિયા હાલ શરૂ કરી દીધી છે આપની હાજરીની અંદર.